students, I heartily welcome you to my YouTube channel, Dr. Khyati Vadhan. In this video lecture, we will cover Bhaktkavi Narasimhita University, Junagadh, BA Semester 4, March-April 2023, new course, फाउंडेशन कोर्स इन इंग्लिश पेपर सॉल्यूशन. तो विद्यार्थियों तमारी आज जे परीक्षा पूरी थई छे तो ए बीए सेमेस्टर 4 नो कंपलसरी इंग्लिश ना पेपर नो आज आपणे सॉल्यूशन करवाना छे. अत्यारे हूँ तमने ग्रामर ना आंसर्स अने टेक्स्ट ना जे शू आंसर्स आवे छे ए तमने कहीश जेथी करीने तमने ख्याल आवशे के तमे क्या मिस्टेक्स करी छे अने केटला क्वेश्चन तमारा साचा छे. तो चलो स्टार्ट करीए छे. तो अहीं सौप्रथम क्वेश्चन नंबर 1A आवे छे. आ 70 मार्क्स नो तमारो पेपर हतुं. 28 मार्क आ 70 माथी तमारे लेवाना होय छे पास थवा माटे अने 2.5 आवर्स एटले के 2.5 कलाकनो तमारो समय हतो. तो क्वेश्चन नंबर 1A छे आंसर इन वन सेंटेन्स. तो अहीं तमने 1-10 क्वेश्चन्स आपेला छे अने ए 1-10 क्वेश्चन्स माथी तमारे मात्र 8 लखवाना हता अने ना 8 मार्क्स छे एटले के एक क्वेश्चनो 1 मार्क थशे अने आ क्वेश्चन आंसर मात्र तमारे वन लाइनमां ज आपवाना हता. तो फर्स्ट क्वेश्चन छे हु इज द पोएट ऑफ अ प्रेयर फॉर माय डॉटर. के अ प्रेयर फॉर माय डॉटर પોએટ્રીના પોએટ કોણ છે. તો આન્સર આવશે ડબલ્યુ બી યેટ્સ. તમને સ્પેલિંગમાં પ્રોબ્લેમ ન થાય એ માટે સ્ક્રીન ઉપર દરેકના આન્સર્સ આપતી જાઉં છું એટલે તમને લોકોને ખ્યાલ આવશે. તો ડબલ્યુ બી યેટ્સ છે ઇઝ ધ પોએટ ઓફ ધ પ્રેયર ફોર માય ડોટર. નેક્સ્ટ છે હુ ઇઝ ધ ઓથર ઓફ ધ સ્ટોરી ધ ચાઇલ્ડ. ધ ચાઇલ્ડ સ્ટોરીના ઓથર કોણ હતા. તો આન્સર આવશે પ્રેમચંદ. નેક્સ્ટ છે વોટ ડઝ ભૂંગાસ મીન્સ. તો ભૂંગાનો મિનિંગ શું થાય છે. તો ભૂંગાસ ઇઝ અ ટર્મ ધેટ ટિપિકલી રિફર્સ ટુ ट्रेडिशनल सर्क्यूलर सेप्ट मड हट्स देट आर फाउंड इन कच्छ रीजियन ऑफ गुजरात इंडिया. विद्यार्थियों तमे लोको हेलारो मूवी जे गुजराती फेमस मूवी छे जे बे वर्ष पहला आवी गयुं तो ए अर्बन गुजराती मूवी जोयुं हशे. तो एनी अंदर जे रीतना घर बनावेला होय छे जे माटीथी लीपी अने आम शंकु आकारना घर बनावेला होय छे. अहींया अत्यारे स्क्रीन उपर हूँ फोटो पण तमने शेर करूँ छूँ एटले तमने ख्याल आवी जशे. तो एने भूंगास कहेवाय छे के जे रण प्रदेशनी अंदर माटीथी लीपेला અને આમ જે રણ પ્રદેશને કારણે ગરમ વિસ્તાર હોય છે પણ એ માટીથી લીપેલા હોય છે એટલે એને કારણે ઘરની અંદર ઠંડક રહે છે. તો એને ભૂંગાસ કહેવાય છે કે જે માટીથી લીપેલા પરંપરાગત એક સર્ક્યુલર શેપના એટલે કે ગોળ શેપના એક ઝૂંપડા હોય છે જે ખાસ કરીને ઠંડક મેળવવા માટે કચ્છ રિજિયનની અંદર આ જોવા મળે છે. તો એની તમને વ્યાખ્યા પૂછેલી હતી કે વોટ ઇઝ ભૂંગાસ. તો તમારે વ્યાખ્યામાં એ રીતે લખવાનું હતું ભૂંગાસ ઇઝ અ ટર્મ ધેટ રિફર્સ ટુ ટ્રેડિશનલી સર્ક્યુલર સેપ્ટ મડ હર્ટ્સ. મડ હર્ટ્સ એટલે કે કાદવથી અથવા તો માટીથી લીપેલી જે ઘર બનાવવામાં આવે છે દેટ આર ફાઉન્ડ ઇન કચ્છ રિજિયન ઓફ ગુજરાત ઇન્ડિયા. કે જે ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જે વિસ્તાર છે તો ત્યાં જોવા મળે છે અને ખાસ કરીને આપણે હેલારો મૂવીની અંદર જે ઝૂંપડીઓ જે જોઈએ છે જે લોકો ત્યાં રહે છે તો એને પણ ભૂંગાસ કહેવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ કાલેસા સેલ. કે કાલેસા શું વેચતો હતો. તો એક ક્લો વેચતો હતો. લવિંગ વેચતા હતા. નેક્સ્ટ છે વિચ એનિમલ વોઝ ટ્રેડિશનલી ફેડ એટ ધ પંચમી પીર. તો પંચમી પીરમાં ક્યા પ્રાણીને ફીડ કરવામાં આવ્યું હતું ખવડાવવામાં આવ્યું હતું તેનો આન્સર આવશે જેકલ્સ. જેકલ્સ એટલે કે શિયાળ. નેક્સ્ટ છે હુ ઇઝ ધ ઓથર ઓફ ધ કાસ્ટવે. કાસ્ટવે સ્ટોરીના ઓથર કોણ છે. તો આન્સર આવશે રવિન્દ્રનાથ ટેગોર. જે આ પેપરની પ્રિન્ટ છે એ મેં બીજા એક મેમ પાસેથી વોટ્સઅપ પર ફોટોઝ મંગાવેલા અને ડોક્યુમેન્ટથી સ્કેનરથી મેં પ્રોપરલી કરી અને પછી બતાવ્યું છે એટલે થોડું તમને જોવામાં એવો પ્રોબ્લેમ થતો હશે કેમ કે એકદમ ક્લિયરલી કદાચ દેખાતું ન હોય પણ અમારી કોલેજની અંદર માત્ર કોમર્સ ડિપાર્ટમેન્ટ છે આર્ટ્સ અમારી કોલેજમાં છે નહીં એટલે બીજા મેમ પાસેથી મેં ફોટોગ્રાફ્સ મંગાવી અને પછી મેં એના પર વિડીયો બનાવ્યો છે તો થોડું ઇન્કન્વિનિયન્સી લાગે તો અવોઇડ કરજો. નેક્સ્ટ આવે છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શરદ વાઇફ. શરદની વાઇફનું નામ શું છે. તો આન્સર આવશે કિરણ. ત્યાર પછી છે હુ ઇઝ ધ પોએટ ઓફ ધ પોએમ સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ. તો એનો આન્સર આવશે સક્સેસ ઇઝ કાઉન્ટેડ સ્વીટેસ્ટ. એ પોએટ્રીના જે પોએટિસ છે એનું નામ છે ઇમિલી ડિકિન્સન. નેક્સ્ટ છે બાય હુમ ઇઝ સક્સેસ કાઉન્ટેડ સ્વીટેસ્ટ. તો કોના દ્વારા સક્સેસ કાઉન્ટેડ સ્વીટેસ્ટ એ કોણ એને અનુભવી શકે છે. તો આન્સર આવશે ધોઝ હુ હેવ એક્સપિરિયન્સ્ડ ફેલિયર્સ એન્ડ ડિફીટ કાઉન્ટ સક્સેસ સ્વીટર્સ. કે કોને સફળતા સારી લાગે છે. તો જે લોકોએ પોતાના જીવનમાં મુશ્કેલીઓ સહન કરી છે નિષ્ફળતાઓ મેળવી છે અને એ જે નિષ્ફળતાઓ જેમણે અનુભવી છે એ લોકોને સક્સેસ છે ખૂબ મીઠી લાગતી હોય છે.
नेक्स्ट छे व्हाट इज द स्टॉर्म इन अ प्रेयर फॉर माय डॉटर सिम्बोलाइज के प्रेयर फॉर माय डॉटर ए पोएट्री नी अंदर स्टॉर्म नो उल्लेख सेना माटे करवामां आवे छे तो आंसर आवशे द आयरिस वॉर ऑफ इंडिपेन्डन्स के स्वतंत्रता माटे आयरिस कंट्री नी अंदर जे युद्ध चालतुं हतुं तो एने सिम्बोलाइज करे छे ત્યાર પછી ક્વેશ્ચન નંબર 1B માં આન્સર્સ બ્રીફલી છે તમારે 3-4 વાક્યોમાં આન્સર આપવાના હતા એક ક્વેશ્ચનના 2 માર્ક છે ટોટલ 3 લખવાના હતા તો એ અને શોર્ટ નોટ આપણે અત્યારે નથી જોતા આપણે માત્ર ઓબ્જેક્ટિવ સોલ્વ કરીએ છીએ ત્યાર પછી આવે છે ક્વેશ્ચન નંબર 3A ચેન્જ ઇન્ટુ પેસિવ વોઇસ તો મેં મારો યુટ્યુબ ચેનલ પર પ્લેલિસ્ટમાં બહુ સરસ 2 વિડીયોઝ મૂકેલા હતા પેસિવ વોઇસ અને એક્ટિવ વોઇસને કઈ રીતે ઓળખવા કઈ રીતે એક્સરસાઇઝ કરવી તો એ જે રીતે મેં સમજાવ્યું તો એના કરતાં તો પેપરની અંદર બહુ ઇઝી હતા તો જે લોકો એ વિડીયો જોયો હશે એ લોકોને પેપર બહુ ઇઝી લાગ્યું હશે તો ફર્સ્ટ જોઈએ છે આપણે રવિ ટાઈપ્સ ધ લેટર તો હવે આ 7 સેન્ટેન્સ છે એમાં તમને કોઈ ઓપ્શન નથી તમારે એક્ટિવના વાક્યો આપેલા છે તમારે એનું પેસિવ કરવાનું છે અને એના 7 માર્ક્સ છે પહેલું છે રવિ ટાઈપ્સ લેટર તો આન્સર આવશે ધ લેટર ઇઝ ટાઈપ્ડ બાય રવિ નેક્સ્ટ છે સી ઇઝ વોશિંગ ધ ક્લોથ્સ તો આન્સર આવશે ધ ક્લોથ્સ આર બીંગ વોશ્ડ બાય હર નેક્સ્ટ છે આઈ હેવ ગિવન યુ અ બુક તો અહીંયા 2 સબ્જેક્ટ થશે સોરી 2 રિસીવર થશે એટલે વાક્ય 2 રીતે થશે તો આઈ હેવ ગિવન યુ અ બુક તો બુક છે એ પણ ઓબ્જેક્ટ છે અને યુ છે એ પણ ઓબ્જેક્ટ છે તો 2 રીતે થશે યુ હેવ બીન ગિવન અ બુક બાય મી એક આ રીતે થશે અને બીજું છે અ બુક હેઝ બીન ગિવન ટુ યુ બાય મી આ બંને રીતે થશે તો આ બંનેમાંથી જે પણ રીતે તમે લખો એ સાચું પડશે ત્યાર પછી છે હુ લાઇક્સ ઇન્ડિયન મ્યુઝિક કોને ગમે છે તો આન્સર આવશે બાય હુમ ઇઝ ઇન્ડિયન મ્યુઝિક લાઇક્ડ છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે નેક્સ્ટ આવે છે વેન ડીડ યુ સી રાકેશ તમે રાકેશને ક્યારે જોયો હતો તો આન્સર આવશે વેન વોઝ રાકેશ સીન બાય યુ નેક્સ્ટ છે આઈ હેવ ટેકન ધ મિલ પેસિવ થશે ધ મિલ હેઝ બીન ટેકન બાય મી નેક્સ્ટ છે શ્વેતા વોઝ કુકિંગ ધ ઢોકળા તો આન્સર આવશે ધ ઢોકળા વોઝ બીંગ કુક્ડ બાય શ્વેતા તો આ રીતે 7 સેન્ટેન્સીસના આપણે એક્ટિવમાંથી પેસિવ કર્યું ત્યાર પછી જોયે છે ક્વેશ્ચન નંબર 3B જોઈન્ડ સેન્ટેન્સીસ બાય પ્રોપર કન્જક્શન્સ તો આનો પણ મેં વિડીયો લેક્ચર મારી ચેનલ પર મૂકેલો હતો જો તમે જોયું હશે તો તમને બહુ ઇઝી લાગ્યું હશે તો અહીંયા તમારે પ્રોપર કન્જક્શન્સનો યુઝ કરી અને સેન્ટેન્સને જોડવાના છે તો તમે જોઈ શકો છો કે દરેક સેન્ટેન્સમાં નાના નાના 2 વાક્યો આપેલા છે એ બંને વાક્યોને જોડીને તમારે એક બનાવવાનું હતું તો અમુક સેન્ટેન્સ છે એ 2-3 રીતે થાય છે અને અમુક સેન્ટેન્સ છે સિંગલ ટાઈપથી થાય છે તો તમને બધી જ રીત કહીશ કઈ કઈ રીતે આ સેન્ટેન્સને તમે જોડી શકો છો તો પહેલું છે આઈ કેન સ્પીક ઇંગ્લિશ હું અંગ્રેજી બોલી શકું છું અને બીજું છે આઈ કેન સ્પીક હિન્દી હું હિન્દી બોલી શકું છું તો આપણે એવું કહેવાનું છે કે હું અંગ્રેજી અને હિન્દી બંને બોલી શકું છું તો આમાં જો તમે એવું લખવું હોય કે આઈ કેન સ્પીક બોથ ઇંગ્લિશ એન્ડ હિન્દી હું બંને ઇંગ્લિશ અને હિન્દી બંને બોલી શકું છું તો આ પણ સાચું છે તમે આ રીતે જો લખવું હોય આઈ કેન સ્પીક ઇંગ્લિશ એન્ડ હિન્દી તો પણ સાચું છે અને જો કદાચ તમે એ રીતે લખ્યું હોય આઈ કેન સ્પીક ઇંગ્લિશ એઝ વેલ એઝ હિન્દી એઝ વેલ એઝ એટલે કે ની સાથે સાથે તો આ ત્રણેય રીતે તમે બોથ એન્ડ અને એઝ વેલ એઝ ત્રણેયમાંથી તમે કોઈપણનો યુઝ કરીને આ સેન્ટેન્સ બનાવી શકો છો નેક્સ્ટ છે આઈ રેન ફાસ્ટ આઈ મિસ ધ ટ્રેન તો અહીંયા તમારે એવું લખેલું છે કે હું ઝડપથી દોડી અને મેં ટ્રેન મિસ કરી દીધી તો આપણે એવું કહેવાનું છે કે હું ઝડપથી દોડી છતાં પણ મારાથી ટ્રેન મિસ થઈ ગઈ બરાબર તો છતાં પણ માટે ધો ઇવન ધો ઓલ ધો યેટ આ બધા કન્જક્શન્સ છે કે જેના દ્વારા તમે આ સેન્ટેન્સને જોડી શકો છો તો તમે આ રીતે કરી શકો ધો આઈ રેન ફાસ્ટ કોમા આઈ મિસ ધ ટ્રેન કાં તો તમે એ રીતે પણ કહી શકો ઓલ ધો આઈ રેન ફાસ્ટ કોમા આઈ મિસ ધ ટ્રેન કાં તો તમે એ રીતે પણ કહી શકો ઇવન ધો આઈ રેન ફાસ્ટ કોમા આઈ મિસ ધ ટ્રેન અને બીજી ચોથી રીતે પણ કહી શકો આઈ રેન ફાસ્ટ યેટ આઈ મિસ ધ ટ્રેન યેટ એટલે આમ છતાં પણ અને કદાચ તમે બટનો યુઝ કરો કે આઈ રેન ફાસ્ટ બટ આઈ મિસ ધ ટ્રેન તો પણ સાચું છે તો આ 5-5 રીતે આ સેન્ટેન્સ બની શકશે ત્યાર પછી નેક્સ્ટ જોઈએ છે આઈ ડોન્ટ લાઈક પીઝા આઈ ડોન્ટ લાઈક બર્ગર મને પીઝા પણ નથી ભાવતા અને મને બર્ગર પણ નથી ભાવતા એકચ્યુઅલી એવું નથી કે નથી ભાવતા ધીસ ઇઝ જસ્ટ અ સેન્ટેન્સ તો પીઝા પણ નથી ભાવતા અને બર્ગર પણ નથી ભાવતું તો આપણે નાઇધર નોરનો યુઝ કરશું જો 2માંથી 1 વસ્તુ ગમતી હોય તો આઈધર ઓર અને બંનેમાંથી 1 પણ વસ્તુ ન ગમે તો આપણે નાઇધર નોરનો યુઝ કરીએ છીએ કન્જક્શન તરીકે તો અહીંયા એ રીતે કરશું
आई लाइक नाइधर पिज्जा नॉर बर्गर। हवे घणा नीधर पण बोले छे, घणा नाइधर पण बोले छे, बन्ने खाली ब्रिटिश अने अमेरिकन प्रोनन्शिएशन एटले के उच्चारणनो फेर छे, बाकी सेम वस्तु छे। नाइधर बोलो के नीधर बोलो सेम वस्तु छे। सो आई लाइक नाइधर पिज्जा नॉर बर्गर आ रीते थशे। नेक्स्ट चौथुं छे, यू गो टू द कॉलेज टेल मी द टाइम। તમે કોલેજ જાઓ છો, મને સમય કયો? તો આપણે એવું કહેવાનું છે કે તમે મને સમય કયો જો તમે કોલેજ જવાના હોય તો, કેમ કે ઘણી વાર આપણે કોઈ કામ હોય તો કહેતા હોય કે તમે જવાના હોય તો મને કહેજો। તો અહીંયા રીતે થશે, ટેલ મી ધ ટાઈમ ઇફ યુ ગો ટુ ધ કોલેજ, કે જો તમે કોલેજ જવાના હોય તો મને કહેજો। તો આ રીતે તમારે ઇફનો યુઝ કરીને કરી શકશો, અને સેન્ટેન્સને તમે બીજા સેન્ટેન્સ આગળ પણ લઈ શકો અને આગળ છે ને પાછળ પણ લઈ શકો। તો આ પ્રકારના વાક્યો તમને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઘણી વાર પૂછાય છે, તો તમને નોલેજ હોય તો તમને ફ્યુચરમાં પણ કામ લાગશે। નેક્સ્ટ છે, બાપુ લીવ સમવેર, એટલે કે બાપુ ક્યાંક રહે છે। ટેલ મી ધ પ્લેસ, મને જગ્યા કયો? તો આપણે એવું કહેવાનું છે કે મને એ જગ્યા કયો કે જ્યાં બાપુ રહે છે। તો આપણે એવું કહેશું, ટેલ મી ધ પ્લેસ વેર બાપુ લીવ્સ, વેર એટલે કે જ્યાં, બરાબર? તો આ કન્જક્શનનો યુઝ કરીને તમે આ બંને સેન્ટેન્સને જોડી અને એક બનાવી શકો। ત્યાર પછી છે, સીટ હિયર સાયલેન્ટલી, અહીંયા શાંતિથી બેસો। ગો આઉટ અધરવાઇઝ, નહીં તો તમે બહાર જાઓ। તો આપણે કહી શકીએ કે કાં તો શાંતિથી અહીંયા બેસો અને કાં તો બહાર જાઓ। તો આ રીતે આપણે કરશું, બે રીતે સેન્ટેન્સ થશે, આઈધર સીટ હિયર સાયલેન્ટલી ઓર ગો આઉટ, કાં તો તમે શાંતિથી બેસો અને કાં તો બહાર જાઓ, અને કાં તો તમે એમ પણ કહી શકો, સીટ હિયર સાયલેન્ટલી અધરવાઇઝ ગો આઉટ, કે અહીંયા શાંતિથી બેસો નહીં તો તમે બહાર જાઓ। તો આ બંને રીતે સેન્ટેન્સ બનશે। સ્ક્રીન ઉપર મેં દરેકના આન્સર્સ આપેલા છે લાઇનમાં, તો હાઇલાઇટ છે કરેલા છે, મેં આન્સર્સ આપેલા છે, તો તમે જોઈ શકશો કે કઈ રીતે હું સેન્ટેન્સને જોડું છું અહીંયા। નેક્સ્ટ છે, સી ઇઝ સેડ, આઈ ડોન્ટ નો ધ રીઝન, તેણી દુઃખી છે, મને નથી ખબર શું કારણ છે। તો આપણે કહી શકીએ કે મને નથી ખબર કે શું કામ દુઃખી છે, તો શું કામ એ માટે આપણે વાયનો યુઝ કરશું, ડબલ્યુ એચ વાય, આઈ ડોન્ટ નો ધ રીઝન વાય સી ઇઝ સેડ। તો આ રીતે સેન્ટેન્સ કમ્પ્લીટ આપણે કર્યા છે। ત્યાર પછી ઓફિશિયલ લેટર્સ, લેટર્સ ટુ બેંક અને પેરેગ્રાફ રાઇટિંગની હતા, જેની પીડીએફ મેં તમને લોકોને લાસ્ટ વિડીયો લેક્ચરમાં શેર કરેલી હતી, કેમ કે છેલ્લે મારી પાસે અત્યારે બીકોમ બીએ બંનેનું હતું, તો વિડીયો લેક્ચર્સ બનાવવાનો એટલો ટાઈમ નહોતો, પણ મેં મટીરિયલ બનાવી રાખ્યું હતું, જેથી કરીને પીડીએફ મેં તમને છેલ્લા મોડેલ પેપર જ્યારે શેર કર્યું ત્યારે વિડીયો લેક્ચર ડિસ્ક્રિપ્શનમાં શેર કરેલી હતી। તો આઈ હોપ કે તમને ઓફિશિયલ લેટર, બેંકના લેટર રાઇટિંગ અને પેરેગ્રાફ રાઇટિંગ સારી રીતે તમે એટેમ્પ કર્યું હશે। તો અત્યારે આપણે આ વિડીયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર। ટિલ ધેન બાય બાય એન્ડ થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ।